हेलो विद्यार्थी मित्रों, केम छो? तमे बधा मजामां छो ने? आपणे गया विडियोमां सेना विशे भण्या हता, प्लास्टिकना भाग विशे समझ्या हता। हवे आपणे आजे लोखंडना भाग विशे समजीशुं। शुं कहे छे? किरण 32 किग्रा लोखंड वेचे छे। किरण केटला किग्रा लोखंड वेचे छे? 32 किग्रा। दिनु 32 किग्रा लोखंडना केटला रूपिया चूकवशे? તેને દિનુ 32 કિગ્રા લોખંડ કિલોગ્રામ કિગ્રા એટલે શું? કિલોગ્રામ દિનુ તેને 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? 32 કિગ્રા લોખંડનો શું ભાવ છે? 24 રૂપિયા છે। કેટલો છે? 24 રૂપિયા। તો આપણે 32 ગુણ્યા 24 કરીશું। દસકમાં 0 2 2 4 3 2 6 4 2 8 चार तरी बार आ बने अपने शू कर सरवाड़ो कर आठ ना आठ चार ने बे छत के सात सौ ने 68 रुपया। तो दिन 32 किग्रा लोखंड के रुपया चुकवशे? तो दिन 768 रुपया चुकवशे। બરાબર। હવે આપણે સમજીશું, કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે। કિરણ 1 કિગ્રા લોખંડ કેટલા રૂપિયામાં ખરીદે છે? 22 રૂપિયામાં। પરંતુ 24 રૂપિયામાં વેચે છે। પરંતુ તે કેટલા રૂપિયામાં તેને વેચી દે છે? 24 રૂપિયામાં। જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તે 24 કિગ્રા રૂપિયામાં વેચે છે। તો જ્યારે તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો આપણે શું કરીશું? તેને જો 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0। બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે તેને 24 રૂપિયામાં વેચે છે ત્યારે તેને કેટલા રૂપિયા મળે છે? 2 રૂપિયાનો નફો થાય છે। 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? હવે તે 32 કિગ્રા લોખંડ વેચે છે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? હવે તે આપણે કરીશું 32 ગુણ્યા 4, 4 2 8 અને 4 તરી 4 2 8 થશે। અને અહીંયા આપણે કરીશું 2 કિગ્રા 2 રૂપિયાનો કમાય છે, એટલે 2 6 8, 2 2 4 અને 3 2 6 કેટલા થશે? 32 કિગ્રા લોખંડ વેચે છે અને તેને કેટલા રૂપિયાનો નફો થયો છે? 2 રૂપિયાનો નફો થયો છે, એટલે 2 2 4 અને 3 2 6 કેટલા થશે? 3 2 6 એટલે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તો તે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે તે 64 રૂપિયા કમાશે। કેટલા રૂપિયા કમાશે? 64 રૂપિયા। હવે આપણે જોઈશું, દિનુ 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે? શું કહે છે? કે દિનુ 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે? 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે। 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે। તેથી 152 કિગ્રા, કેટલા કિગ્રા લે છે? 152 કિગ્રા રદ્દી કાગળની કિંમત કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, 152 ગુણ્યા 8 કરીશું। રદ્દી કાગળનો ભાવ કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે, એટલે આપણે 152 ગુણ્યા 8 કરીશું। 8 દુ 16, 16 છ વધી પડી 1, 8 પંજા 40 ને 1 41 1 વધી પડી 4, 8 એકા 8, 8 માં 4 ઉમેરો જોઈએ કેટલા થશે? 8 ને 4 12, તો તે કેટલા રૂપિયા કમાશે? 152 કિગ્રા રદ્દી કાગળની કિંમત તે કેટલા રૂપિયા ચૂકવશે કિરણને? તો તે 1216 રૂપિયા ચૂકવશે। કેટલા રૂપિયા ચૂકવશે?
1216 रूपया। हवे विद्यार्थी मित्रों आपणे तेने अलग रीते गुणाकार करीने जोईशुं। हवे 150 अने 1 बराबर आमां आपणे गुणाकार करीशुं। 100 એટલે 10 માં 0 અને 0 નું 0 8 એકા 8 કેટલા થશે એટલે 800 રૂપિયા બરાબર। અહીંયા 10 માં 0 8 5 40 400 રૂપિયા 2 8 100 બરાબર। આ બધાનું આપણે હવે શું કરીશું સરવાળો કરીશું તો 800 વત્તા 400 વત્તા 16 અહીંયા 6 અહીંયા 1 8 ને 4 કેટલા થશે 12 કેટલા થશે 5 કેટલો જવાબ મળ્યો આપણને 1216 રૂપિયા। તેથી તે 152 કિગ્રા રદ્દી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે। કેટલા રૂપિયા કિરણને આપશે 1216 રૂપિયા। હવે આપણે જોઈશું ડીનું પિત્તળનું શું ચૂકવશે। પિત્તળનો ભાવ શું છે 280 રૂપિયા છે। કેટલો છે પિત્તળનો ભાવ 280 રૂપિયા। દીનુ 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે। દીનુ તેને 4 કિગ્રા પિત્તળના રૂપિયા કેટલા ચૂકવશે તો આપણે શું કરીશું તેનો પિત્તળનો ભાવ છે 280 રૂપિયા તેને 4 કિગ્રાના રૂપિયા ચૂકવવાના છે તો આપણે શું કરીશું 0 0 4 8 32 બધી 3 4 2 8 ને 3 11 1120 રૂપિયા તે ચૂકવશે। કેટલા રૂપિયા દીનું 4 કિગ્રા પિત્તળના તેને કેટલા રૂપિયા ચૂકવશે તો તે 1120 રૂપિયા 1120 રૂપિયા ચૂકવશે। સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો। હવે તમે આ તમારા જે મેં તમને દાખલાની સમજૂતી આપી છે તે તમારી પાઠ્યપુસ્તકના 66માં પેજ નંબર પર છે તે તમારે દરેક CWની નોટમાં લખવાનું છે। સમજ પડી ને। અને તમારે બધાએ શું તૈયાર કરવાનું છે ઘડિયાળ શું તૈયાર કરવાનું છે ઘડિયાળ તમે બધા ઘડિયાળ તૈયાર કરશો તો તમને આ રીતના ગુણાકાર તમને સમજ પડશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો। હવે આગળનું આપણે બીજા વિડીયોમાં જોઈશું। નમસ્તે।